નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું ભૈરવી આપ સૌનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. ગુજરાતના સમુદ્રમાં પાકિસ્તાનની બોટમાં થયેલા વિસ્ફોટ મુદ્દે ઉઠેલા પ્રશ્નો સામે સંરક્ષણ મંત્રીની સ્પષ્ટતા. સરહદ પર પાકિસ્તાનની અવળચંડાઈ યથાવત. પાકિસ્તાનના ફાયરિંગમાં એક જવાન શહીદ. મોદી સરકારના કાર્યકાળમાં વધુ એક નવતર અભિયાનનો પ્રારંભ. વીજળીની ખપત ઘટાડવા લોકોને આહવાન કરતા પ્રધાનમંત્રી. આગામી 2 વર્ષમાં સમગ્ર દેશમાં સ્ટ્રીટ લાઇટ્સમાં આવશે LED લાઇટ્સ. નીતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકે અરવિંદ પનગડિયાની નિમણૂક. વિવેક દેબરોય અને VK સારસ્વતની પૂર્ણકાલીન સભ્ય તરીકે નિમણૂક. ખુદ્દાની રૂએ કેટલાક મંત્રીઓ બન્યા નીતિ આયોગના સભ્યો. વાયબ્રન્ટ સમિટ માટે સજ્જ થતું ગુજરાત. અમદાવાદ અને ગાંધીનગરને અપાયા નવા શણગાર. સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો. અને આવતીકાલથી ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાશે 4th અને અંતિમ ટેસ્ટ. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જ્હોનસન ઇજાગ્રસ્ત હોવાથી બહાર. ભારતીય ટીમનું નેતૃત્વ વિરાટ કોહલી સંભાળશે. સમાચાર વિગતવાર. ગુજરાતના દરિયામાં આતંકવાદીઓએ જાતે જ ફૂંકી મારેલ બોટ અંગે સતત પૂછાઈ રહેલ કેટલાક પ્રશ્નોના જવાબો આજે સંરક્ષણ મંત્રી મનોહર પારિકરે આપ્યા હતા. બીજી તરફ આજે સરહદ ઉપર પાકિસ્તાને ફરી ગોળીબાર કરતા એક જવાન શહીદ થયો છે. અગાઉ સરકારની કામગીરી અંગે સવાલો ઉભા કરનાર વિપક્ષ પણ હવે દેશની સુરક્ષા માટે સરકારે લીધેલ પગલાં અંગે રાજનીતિ થવી જોઈએ નહીં તેવું કહી રહ્યા છે. જોઈએ અહેવાલ. પાકિસ્તાની બોટમાં વિસ્ફોટ મુદ્દે મામલો સતત ગુંચવાઈ રહ્યો છે. કરાચી તરફથી આવેલી બોટમાં આવેલા શંકાસ્પદ લોકો મુદ્દે વિપક્ષ કોંગ્રેસ દ્વારા સરકાર સામે સતત સવાલો ઉભા કરવામાં આવી રહ્યા હતા. અંતે આ અંગે સ્પષ્ટતા કરતા સંરક્ષણ મંત્રી મનોહર પારિકરે આ બોટમાં આવેલા લોકો દાણચોર નહીં પરંતુ આતંકીઓ જ હોવાનું જણાવ્યું હતું. અને સાથે જ રક્ષામંત્રીએ ભારતીય કોસ્ટગાર્ડના જવાનોની કામગીરી બદલ પ્રશંસા પાઠવી હતી. Has done a right job at right time. It's based on intelligence input. They reacted immediately. They got air surveillance done on the boat for almost 12 to 14 hours. Intercepted it as soon as possible and stopped it after a chase. પાકિસ્તાની બોટ વિસ્ફોટ મામલે હવે કેટલાક પક્ષો સરકારની સાથે આવી ગયા છે. પાકિસ્તાન મુદ્દે ગરમાયેલા રાજકારણ વચ્ચે JDU ફ્રન્ટ ફૂટ પર આવી ગયું હતું અને આ મુદ્દે રાજકારણ ન રમવાની વાત જણાવી હતી. તો NCPએ પણ પાકિસ્તાનની બોટ અંગે કોઈ નિવેદન કરતા પહેલા ચોક્કસ તપાસ કરવાની વાત જણાવી હતી. તો ડાબેરીઓએ પણ આ મુદ્દે રાજકારણ ન રમવાની વાત જણાવી હતી. યે રાષ્ટ્રીય મહત્વ કે સામરિક મહત્વ કે પ્રશ્ન હૈ ઓર ઇનમે કોઈ રાજનીતિ નહીં કી જાની ચાહીએ. એસે જલ્દબાજી મેં બયાનાત દે દેના દેશ કે હિત મેં નહીં હૈ, લોગો કે હિત મેં નહીં હૈ, ઓર પાકિસ્તાન ઓર હિન્દુસ્તાન કે સંબંધ કે હિત મેં ભી નહીં હૈ. તો મુજે લગતા હૈ કે ઇસકી બહોત હી ઈમાનદારી કે સાથ મેં જાંચ હોની ચાહીએ. એઝ ફાર એઝ ઇન્ડિયા સિક્યોરિટી કન્સર્ન્સ કન્સર્ન, દે કેન બી નો કોમ્પ્રોમાઇઝ એન્ડ ઇટ્સ નોટ નેગોશિયેબલ. સો વોટ એવર ઇઝ રિક્વાયર્ડ, ધ ગવર્નમેન્ટ ઓફ ધ ડે ઇઝ એક્સપેક્ટેડ to take the necessary measures to safeguard our security and sovereign integrity. બીજી તરફ પાકિસ્તાન દ્વારા થઈ રહેલા સતત સંઘર્ષ વિરામ ભંગ અંગે સંરક્ષણ મંત્રીએ પાકિસ્તાનના નાપાક ઈરાદાઓ હોવાની વાત જણાવી હતી. ઉનકો એક જગ્યા જો પેન હો ગયા પેશાવર મે, વિચ વોઝ અ બેડ ઇન્સિડન્ટ. સર, ધે આર ટ્રાઇંગ ટુ સોર્ટ ઓફ ડાયવર્ટ અટેન્શન ઇન વિચ ઇન્ડિયા ઇઝ ઓલસો પાર્ટ ઓફ ધેટ. ત્યારે હાલ તો કાશ્મીર સરહદ તેમજ દરિયાઈ સરહદ પર એલર્ટ જાહેર કરી ભારતે સુરક્ષા જવાનોનો કાફલો ખડકી દીધો છે, જેમની દરિયાઈ સરહદ પર સતત નજર રહેશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દેશના વિકાસ માટે સતત કંઈક નવું કરવાની દિશામાં આજે પ્રધાનમંત્રીએ ફરી એક અભિયાનની શરૂઆત કરી છે. દેશમાં વીજળીની ખપત ઓછી કરવા માટે પ્રધાનમંત્રીએ વીજળી બચત અભિયાન અને LED લાઇટ્સના ઉપયોગ વધારવા પર ભાર મૂક્યો છે. પ્રધાનમંત્રી દ્વારા ઉદ્ઘાટન કરાયેલા આજના કાર્યક્રમ પર જોઈએ એક અહેવાલ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સ્વચ્છતા અભિયાનમાં મળેલી સફળતા બાદ વધુ એક અભિયાનની શરૂઆત કરી છે, જે છે વીજળી બચાવો અભિયાન. વીજળીની ખપત ઓછી કરવા પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય કાર્યક્રમની શરૂઆત કરી છે, જેમાં માર્ગો પર તેમજ ઘરોમાં પણ એલઈડી લાઇટ્સના ઉપયોગ પર ભાર મૂકવામાં આવશે. પ્રધાનમંત્રીએ એલઈડી લાઇટ્સના ઉપયોગને વધારવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન સેવા શરૂ કરી છે, જે અંતર્ગત માત્ર 10 રૂપિયા ચૂકવવાથી લોકોને 2 એલઈડી લાઇટ્સ આપવામાં આવશે. ઉર્જા મંત્રાલયે જણાવ્યું છે કે સામાન્ય બલ્બની તુલનામાં એલઈડી બલ્બથી 88% વીજળીની બચત કરી શકાશે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ એલઈડી લાઇટ્સને દરેક ઘરોમાં પહોંચાડવાની વાત જણાવી હતી. આજ કા યે પ્રયાસ યું તો એક છોટા બલ્બ હૈ, લેકિન વહ આને વાલી પીઢીઓ કે લિયે પ્રકાશ પથ હૈ. और जो आने वाली पीढ़ियों का प्रकाश पथ है और वैश्विक परिवेश में इसका महत्व है, उस अर्थ में मैं समझता हूं कि एक महत्वपूर्ण काम को आज हम प्रारंभ कर रहे हैं. प्रधानमंत्री ने एम पण जणाव्यू કે આ અભિયાન હેઠળ ઘરેલું ઉત્પાદકોને લાભ થશે, પરંતુ ગુણવત્તા સામે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. તો હમને હમારે મેન્યુફેક્ચરિંગ સેક્ટર કો ભી ઉતના હી બલવાન બનાના પડેગા ઓર ઉસમે કહીં ક્વાલિટી કોમ્પ્રોમાઇઝ ના હો, વરના કહેને કો તો એલઈડી ચલા જાયેગા લેકિન બલ્બ વહી હોગા જો બિજલી ખાતા હોગા. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ઉર્જા મંત્રીએ આવનારા 2 વર્ષોમાં સમગ્ર દેશમાં સ્ટ્રીટ લાઇટ્સમાં એલઈડી બલ્બના ઉપયોગની આશા વ્યક્ત કરી હતી. ઓર હમારા લક્ષ્ય હૈ કે આગે આને વાલે 2 વર્ષોમાં પૂરે દેશ કી સ્ટ્રીટ લાઇટ્સ બદલ કે યે 3,000 કરોડ કી બચત જનતા કે સેવા મેં લગ જાય. પ્રધાનમંત્રીએ ઉર્જાની બચત માટે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે, ત્યારે હવે આવનારા દિવસોમાં મોટી સંખ્યામાં ઉર્જા બચાવી શકાશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આજે દિલ્હીમાં ભાજપ કોર કમિટીની બેઠક મળી હતી, જેમાં જમ્મુ કાશ્મીરમાં સરકાર રચવા અંગે અમિત શાહ અને બીજેપીના વરિષ્ઠ નેતાઓ વચ્ચે ચર્ચા થઈ હતી. બેઠક બાદ પક્ષે જમ્મુ કાશ્મીરમાં સરકાર રચવા પીડીપી સાથે ચર્ચાનો દોર શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. કેન્દ્રીય નેતા જીતેન્દ્રસિંહ, રાજ્યકક્ષાના નેતા નિર્મલસિંહ અને જુગલકિશોર શર્માએ આ બેઠકમાં હાજરી આપી હતી. જમ્મુ કાશ્મીર રાજ્ય એકમે સરકાર રચવા સંબંધે રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને નિર્ણય લેવાની સંપૂર્ણ સત્તા આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નીતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકે જાણીતા અર્થશાસ્ત્રી અરવિંદ પનગડિયાની વરણી કરાઈ છે. સાથે સાથે વિવેક દેબ્રોય અને વી કે સારસ્વતને પૂર્ણકાલીન સભ્ય તરીકે નિમવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રીઓ સર્વશ્રી રાજનાથસિંહ, અરુણ જેટલી, સ્મૃતિ ઈરાની, સુરેશ પ્રભુ, રાધામોહન સિંહ, નીતિન ગડકરી અને થાવરચંદ ગેહલોત હોદ્દાની રૂએ નીતિ આયોગના સભ્યો બન્યા છે. યોજના આયોગની વેબસાઇટને આર્કાઇવમાં સાચવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. પંજાબમાં સરહદ પારથી ઘુસાડાતા ડ્રગ્સે રાજ્યના યુવાનોને નશાની ગર્તામાં ધકેલ્યા બાદ અચાનક જાગેલા અકાલી દળે આજે ડ્રગ્સના દૂષણ સામે અમૃતસરમાં ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો. પંજાબના નાયબ મુખ્યપ્રધાન અને એસએડી પ્રમુખ સુખબીરસિંહ બાદલે અન્ય નેતાઓ સુખદેવસિંહ, દિનશા જનરલ મેજર સિંઘ, શેખુ ટોટાસિંહ, સિકંદરસિંહ મલુખા સાથે આ તકે લોકોને સંબોધન કરતા ડ્રગ્સના દૂષણને ડામવા અને લોકજાગૃતિ ફેલાવવા પર ભાર મૂક્યો હતો. તેઓએ કહ્યું હતું કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ડ્રગ્સની હેરાફેરી કરીને ભારતના યુવાધનને નુકસાન પહોંચાડવાનો બદ ઇરાદો ધરાવે છે. ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓપી કોહલીના અધ્યક્ષપદે ગણપત વિશ્વવિદ્યાલય ખેરવા ખાતે 8મો પદવીદાન સમારોહ યોજાયો હતો. પ્રાસંગિક પ્રવચનમાં રાજ્યપાલે જણાવ્યું હતું કે વિશ્વવિદ્યાલયોના સંચાલકોની લગન, શિક્ષકોની સભાનતા, પૂર્વકની જવાબદારી અને વિદ્યાર્થીઓની ભાવનાનો સમન્વય સાર્થક શિક્ષણમાં પરિણમે છે. રાજ્યપાલના હસ્તે 29 પીએચડી ડિગ્રી અને 51 સુવર્ણચંદ્રકો એનાયત કરાયા હતા. રાજ્યપાલે વિદ્યાર્થીઓને શીખ આપતા જણાવ્યું હતું કે શિક્ષણ થકી સમાજના ગરીબ વર્ગ તેમજ જરૂરિયાતવાળા વર્ગનું સશક્તિકરણ થાય તે દિશામાં પ્રયત્નો કરવા જોઈએ.
રન ધ રણ એ ભારતની સૌ પ્રથમ ડેઝર્ટ અલ્ટ્રાટ્રેલ દોડ છે, જે રાજ્યના ધોળાવીરા ખાતે આવેલા કચ્છના મોટા રણમાં 7-9 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર છે. રાજ્યના પ્રવક્તા અને ઉર્જામંત્રી સૌરભ પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ ઇવેન્ટમાં દેશ વિદેશના 150થી વધુ રમતવીરો ભાગ લેશે. આ વર્ષે અહીં 21, 42 અને 101 કિલોમીટરની દોડ યોજાશે. આ ઉપરાંત બીજી આવૃત્તિમાં 161 કિલોમીટર દોડનું આયોજન કરાયું છે, જેમાં દોડવીરે પોતાની સમજ, અનુભવ અને ટેકનોલોજીના આધારે રેસ પૂરી કરવાની રહેશે. ધોળાવીરાને પ્રમોટ કરવા માટે રન ધ રન કાર્યક્રમ એટલે ખાદીર બેટ જે ધોળાવીરા છે એને ત્યાં આપણે એક દોડ કરીએ છીએ. આ દોડ પહાડોમાં થશે, રણ પ્રદેશમાં થશે, ક્લીન વિસ્તારમાં થશે અને કોઈ પહેલેથી ડિફાઇન જગ્યા ઉપર નહીં, પરંતુ એક જે રૂટ આપ્યો હોય એ રૂટ ઉપર ખદીર બેટની બાઉન્ડરી પર આપણે આ દોડ કરવા જઈ રહ્યા છીએ. ગાંધીનગરના આંગણે યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત 2015ની તૈયારીઓને આખરી ઓપ માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સમગ્ર ગાંધીનગર, પાટનગર અને ખાસ કરીને મહાત્મા મંદિરને નવોઢાની જેમ શણગારવામાં આવ્યું છે. 7 તારીખથી શરૂ થનાર કાર્યક્રમો માટે સુરક્ષાની કડક વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર સચિવાલય, ટાઉન હોલ તેમજ મહાત્મા મંદિરના રૂટ ઉપર રંગરોગાન અને શણગાર કરાતા સમગ્ર શહેરને નવું કલેવર મળ્યું છે. મહાત્મા મંદિરનો કબજો NSG કમાન્ડરોએ સંભાળી લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના અગ્રગણ્ય મહાનુભાવોની સુરક્ષાને ધ્યાને રાખીને વિમાની મથકો પર કડક સલામતી બંદોબસ્ત ગોઠવાયો છે. વાયબ્રન્ટ ગુજરાત અને પ્રવાસી ભારતીય દિવસ માટે ગાંધીનગર ખાતે ટ્રાફિકની અને પાર્કિંગની, મહાત્મા મંદિર અને એક્ઝિબિશન ગ્રાઉન્ડ તથા કાંકરિયા અને રિવરફ્રન્ટ માટે ટ્રાન્સપોર્ટની સુવિધા અંગે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી વિજય રૂપાણીએ માહિતી આપી હતી. પાંચ જગ્યાએ અલગ અલગ પાર્કિંગની વ્યવસ્થા કરી છે. લગભગ 15,000 કાર પાર્ક થઈ શકે અને 500 બસ એ પાર્ક થઈ શકે એ પ્રકારની આખી વ્યવસ્થા પાર્કિંગની કરવામાં આવી છે. આશરે 101 બસો ઇન્ટરનલ ફેરી સર્વિસમાં, જેથી કરીને પાર્કિંગથી સ્થળ ઉપર પહોંચવા માટે ઝડપથી જઈ શકે, તકલીફ ન પડે, જાજુ ચાલવું ન પડે એ પ્રકારની પણ આખી વ્યવસ્થાઓનું પાર્કિંગ અને વાહન વ્યવહારની દ્રષ્ટિથી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક્સ અને અન્ય ચીજ વસ્તુઓની જેમ હવે શાકભાજી ઓનલાઈન વેચાણનો નવતર પ્રયાસ સુરતમાં હાથ ધરાયો છે. સુરતના સહારા દરવાજા પાસે APMC દ્વારા પ્રથમ ગુજરાત કૃષિ મોલ બનાવાયો છે, જેમાં દક્ષિણ ગુજરાતના ખેડૂતો પાસેથી શાકભાજીની સીધી ખરીદી કરાય છે, જેને મોલમાં વેચાણ માટે સીધી જ મૂકવામાં આવતી હોવાથી લોકોને તાજા શાકભાજી સસ્તા ભાવે મળી રહે છે. વધુ ને વધુ લોકો ખેડૂતો પાસેથી ખરીદાયેલ તાજા શાકભાજી ખરીદે તે માટે વેબસાઇટ પણ લોન્ચ કરવામાં આવી છે, જેના પર ઓનલાઈન શાકભાજી ખરીદીનો ઓર્ડર આપી શકાય છે. ઓનલાઈન શાકભાજી ખરીદનારને હોમ ડિલિવરી ફ્રી અપાતી હોવાનું APMC પ્રમુખે જણાવ્યું હતું. આ કામગીરી જે છે એનાથી બે વસ્તુ તો ખાસ એ છે કે જે તે ખરીદનારને એનો સમય બચે છે અને સમયની સાથે સાથે એમને બહાર નીકળવું, બહાર લેવા જવું અને એનો ખર્ચ એ પણ એનો બચે છે. અમદાવાદમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ દ્વારા રિડ્યુસિંગ અર્થક્વેક લોસીસ વિષય ઉપર 3-દિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. આજે અને આવતીકાલે અમદાવાદમાં તેમજ 7મી તારીખે ISR ગાંધીનગરમાં પરિસંવાદ યોજાશે. વાયબ્રન્ટ સમિટના ભાગરૂપે યોજાઈ રહેલા આ પરિસંવાદમાં USA, ઇટાલી અને જાપાનના વૈજ્ઞાનિકો દ્વારા ભૂકંપમાં કેવી રીતે જાનમાલના નુકસાનને અટકાવી શકાય તે માટે સંશોધનો રજૂ કરવામાં આવશે. ISR ડાયરેક્ટર BK રસ્તોગીએ જણાવ્યું હતું કે ભારતમાં પણ ભૂકંપની જાણકારી થોડી સેકન્ડોમાં લોકોને મળી રહે તે માટે ટેકનોલોજી તૈયાર કરવામાં આવી રહી છે. જો
दूसरे शहरों में 30 सेकंड डैमेजिंग वेव्स पहुंचने में लगता है। जैसे अहमदाबाद में जो वेव्स आएंगी तो उसमें लीड टाइम जैसे 40 सेकंड लगेगा, तो 10 सेकंड में हम बता देंगे कि इतना बड़ा भूकंप कच्छ में शुरू हुआ है। और जैसे न्यूक्लियर प्लांट हैं या हाई स्पीड ट्रेन है या बहुत सारे इवन मल्टी स्टोरी बिल्डिंग्स में काफ़ी लाइफ सेव हो सकती हैं। मित्रों, न्यूज फोकस कार्यक्रम अंतर्गत अपने दररोज करंट टॉपिक्स ने लेने वरिष्ठ पत्रकार साथे चर्चा करिए छे। आज स्टूडियो में चर्चा माटे अपनी साथे उपस्थित छे जानीता पत्रकार श्री रमेश भाई तन्ना। रमेश भाई नमस्ते। रमेश भाई, पाकिस्तान विरुद्ध भारत कड़क वलण अपनावी रह्युं होवा छतां सरहदे गोळीबार शांत थतो नथी। पेशावरनी घटना बाद पण पाकिस्तान शा माटे सरहदे अटकચાળા કરી રહ્યું છે? તેના ત્રણ કારણો છે। પહેલું કારણ તો એ છે કે પેશાવરમાં જે રીતે ત્રાસવાદી હુમલો થયો એને કારણે સમગ્ર વિશ્વ એ પાકિસ્તાન તરફ જે લાગણીથી જોયું એનાથી પાકિસ્તાનને એવું થયું કે ક્યાંય એવું ન થાય કે અમારે હંમેશ માટે ચૂપ રહેવું પડશે, એટલે એક એની પ્રતિક્રિયા માટે। બીજી વાત છે કે જમ્મુ કાશ્મીરમાં હમણાં જ શાંતિથી ચૂંટણી યોજાઈ ગઈ, હજી સરકાર નથી રચાઈ પણ મતદાન પણ ઘણું ઊંચું થયું। અને ત્રીજું કારણ, સમગ્ર વિશ્વમાં જે રીતે ભારતના સંબંધોની અત્યારે ચર્ચા છે, અમેરિકામાં ઓસ્ટ્રેલિયામાં વડાપ્રધાન ગયા, એટલે આ જે ત્રણ કારણો છે એ ત્રણ કારણોને લીધે પાકિસ્તાનને એવું થયું કે જો આપણે ચૂપ થઈ જઈશું આમે અટકચાળા કરવાનો એનો સ્વભાવ છે। પણ અત્યારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ત્રણે ત્રણ રીતે એના ઉપર દબાણ કરનારી પ્રવૃત્તિ છે। તો એ દબાણને એમણે એવી રીતે કર્યું કે આ અટકચાળા ચાલુ રાખો, એટલે આપણી આપણું અસ્તિત્વ છે, આપણો પ્રશ્ન છે એ અમે સતત વિશ્વ સામે મૂકી શકીએ એ ભાવના બતાવવા માટે હજી એ અટકચાળા બંધ કરતું નથી। રમેશભાઈ, હવે આપણે પ્રવાસી ભારતીય દિવસ પર આવીએ તો આ વર્ષે ગુજરાતમાં પ્રવાસી ભારતીય દિવસ જોરશોરથી ઉજવાઈ રહ્યો છે, તો એ ઉજવણી વિશે આપ શું કહેશો? સૌથી પહેલી વાત તો એ છે કે આ ઉજવણી ગુજરાત માટે વધારે વિશેષ એટલા માટે છે કે મહાત્મા ગાંધી આફ્રિકાથી ભારત આવ્યા એને આ વર્ષે જ 100 વર્ષ થઈ રહ્યા છે, એટલે એ શતાબ્દીનું વર્ષ છે। 9 જાન્યુઆરી 1915 દિવસે મહાત્મા ગાંધી આફ્રિકાથી ભારત આવ્યા હતા, એટલે એ મૂળ ગુજરાતના છે। તો ગુજરાતને આ તક મળી આ જ વર્ષે, પહેલીવાર ગુજરાતમાં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી થઈ રહી છે અને એ એવા સંજોગોમાં થઈ રહી છે જ્યારે ઉજવણી કરવાની એક પૂરેપૂરી મોટી તક ગુજરાતને મળી છે। ભારતની બહાર આશરે 2 કરોડ જેટલા ભારતીયો છે જેને આપણે NRI તરીકે ઓળખીએ છીએ, એમાં લગભગ 65 લાખ એટલે ત્રીજા ભાગના લોકો ગુજરાતીઓ છે। બરાબર, એટલે અને આ વખતે ભારતના વડાપ્રધાનની જે NRIમાં લોકપ્રિયતા છે એને કારણે NRIમાં વધારે ઉત્સાહ છે, વધારે આકર્ષણ છે, એટલે ઘણી મોટી સંખ્યામાં NRI આવે અને પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી અત્યાર સુધી જે થઈ છે 2003 થી અત્યાર સુધી એમાં આ ઉજવણી ઘણી બધી રીતે વધારે ઉત્સાહથી થાય એવું દેખાઈ રહ્યું છે। બરાબર, તો આ NRI જે આવે છે એનો ભારતના વિકાસમાં એમની કેવી ભૂમિકા રહી છે? અત્યાર સુધી ભારતના વિકાસમાં NRIની ભૂમિકા ઘણી સકારાત્મક રહી છે। મૂડીરોકાણની વાત તો ખરી જ, મૂડીરોકાણમાં પણ NRIએ હંમેશા ભારત તરફ જોયું છે। બેન્કોમાં ડિપોઝિટનો મુદ્દો હોય કે જુદા જુદા ઉદ્યોગો સ્થાપવાના હોય તો NRI આપણા ત્યાં NRI મૂડીનો પ્રવાહ સતત આવતો રહ્યો છે। જોડે જોડે જે સ્કિલ છે NRIમાં એ સ્કિલનો ઉપયોગ પણ આપણે ઘણી મોટી સંખ્યામાં ભારતે અત્યાર સુધી કર્યો છે। અને ત્રીજી વાત છે વતન પ્રેમ અને સેવા। NRI અને NRG બંનેની જે વતન બંનેનો વતન પ્રેમ અને જુદા જુદા ક્ષેત્રોમાં વતન માટે જે લોકો અનુદાનો આપે છે, સખાવતો આપે છે અને ઘણા તો સમય પણ આપે છે એ ખરેખર બહુ જ નોંધપાત્ર બાબત છે। એટલે ઘણી સારી ભૂમિકા ઉપર એ કામ થઈ રહ્યું છે આપણા દેશમાં। રમેશભાઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરહાજરીમાં યોજાઈ રહેલી વાયબ્રન્ટ સમિટની સફળતા અંગે આપનું શું માનવું છે? આ ખરેખર ગુજરાત સરકારની બહુ મોટી કસોટી એટલા માટે છે કે એક સાથે 2 મોટા કાર્યક્રમો ગુજરાતની સરકારે કરવા પડી રહ્યા છે। એક તો 7 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી સુધી પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી અને પછી તરત જ 11 તારીખથી 13 તારીખ સુધી વાયબ્રન્ટ સમિટ, અને આ બંને કાર્યક્રમો બહુ જ મોટા સ્કેલ ઉપર થઈ રહ્યા છે।
પ્રવાસી ભારતીય દિવસની મેં હમણાં વાત કરી એ પ્રમાણે બહુ મોટા સ્કેલ ઉપર થઈ રહ્યો છે આ કાર્યક્રમ. એ જ રીતે જે વાઇબ્રન્ટ સમિટ છે એનું આખું સ્વરૂપ બદલાઈ ગયું છે. પહેલાં એવું હતું કે ગુજરાતમાં જેને રોકાણ કરવું હોય એવા ઉદ્યોગપતિઓ આખા ભારત આખા વિશ્વમાંથી આવતા હતા. હવે આખી સ્થિતિ બદલાઈ ગઈ છે. પછી એવું થયું કે આખા વિશ્વમાંથી ભારતમાં જેને રોકાણ કરવું હોય એવા લોકો આવતા હતા. આ વખતે તો એવો સિનારિયો એક ડગલું આગળ વધીને એવું બનવાનું છે કે જુદા આ ખાલી એક પ્લેટફોર્મ જ બનશે ગુજરાત. અમેરિકાના અમેરિકાને ઓસ્ટ્રેલિયામાં રોકાણ કરવું છે પણ એની ચર્ચા ગુજરાતની ભૂમિ ઉપર થવાની છે. તો તમે કલ્પના કરો કે કયા કેટલા મોટા સ્કેલ ઉપર આ વાઇબ્રન્ટ સમિટ થઈ રહી છે. તો આવડી આ સ્કેલને પહોંચી વળવું, આટલા બધા મહાનુભાવોની હાજરીમાં બધા જ કાર્યક્રમો મુદ્દાસર રીતે થાય, સલામતીની વ્યવસ્થા સચવાય એ રીતે થાય, એટલે બહુ જ મોટી કસોટી છે. પણ અત્યાર સુધીની જે વ્યવસ્થા જોવા જે બધી તૈયારીઓ થઈ છે એ તૈયારીઓ જોતાં ચોક્કસ એવું લાગે છે કે આ બંને કાર્યક્રમો ગુજરાતની સરકાર અને ગુજરાતની પ્રજા બંને ઉત્સાહથી કરી શકશે એવું અત્યારે ચોક્કસ દેખાઈ રહ્યું છે. રમેશભાઈ, આપ સ્ટુડિયોમાં પધાર્યા અને ખૂબ જ સુંદર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, સમાચારમાં આગળ વધીએ. રાજ્યમાં આગામી દિવસોમાં પ્રવાસી ભારતીય દિવસ અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ જેવા મોટા કાર્યક્રમો યોજાનાર છે ત્યારે આતંકવાદીઓ કોઈ અટકચાળો ન કરી જાય તે માટે સમગ્ર રાજ્યમાં સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. રાજ્યના તીર્થસ્થાનો તેમજ સમગ્ર દરિયાકાંઠે એલર્ટ જાહેર કરી સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. गुजरात के पूरे दरिया किनारे को अलर्ट किया गया है और इसी हिसाब में भावनगर जिला जो दरिया कोस्टल एरिया उसका बहुत सेंसिटिव एरिया है उस इलाके के ऊपर हमारी स्पेशल ऑपरेशन ग्रुप की टीम हमारे मरीन डो पुलिस स्टेशन है उसके पूरे पुलिस कर्मचारी और उसके अलावा हमारे जो कोस्टल एरिया के पुलिस स्टेशन है गोगा तड़ाजा महुआ डाठा उस सब पुलिस स्टेशन के स्टाफ को पूरा अलर्ट कर दिया गया है. યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે જગતજનની માતા અંબેમાનો પ્રાગટ્ય દિવસ ઉજવાયો હતો. મોટા અંબાજી ખાતે આજે સવારથી શણગાર અને આરતીમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડ્યા હતા. મંદિર ખાતે બપોરે ભવ્ય અન્નકૂટ ભરાયો હતો. સમગ્ર મંદિર પરિસર અને શિખરને રોશની અને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યા છે. આજુબાજુના વિસ્તારમાંથી આવેલ હજારો માઈ ભક્તોએ શ્રદ્ધાપૂર્ણ માતાની પૂજા અર્ચના કરી હતી. જૂનાગઢમાં ગિરનાર પર્વત ઉપર આવેલા અંબે માતાજીના મંદિરે પ્રાગટ્ય દિનની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શ્રી સૂક્તના પાઠ તેમજ હોમ હવન કરી માતાજીની આરતી કરવામાં આવી હતી. અહીં મોટી સંખ્યામાં ભક્તજનો દર્શનાર્થે આવ્યા હતા. પોષ સુદ પૂનમના દિવસે આજે યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાના પ્રાગટ્યોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મા અંબાના મંદિરને સોનેથી મઢવા માટે અમદાવાદના એક માઈ ભક્તે 5 કિલો સોનું અર્પણ કર્યું હતું. અમદાવાદના એક બિલ્ડરે અંબાજી મંદિરને 25 કિલો સોનું અર્પણ કરવાની ટેક લીધી હતી. અત્યાર સુધીમાં તબક્કાવાર તેઓએ 20 કિલો સોનું અર્પણ કર્યું છે. આજના પ્રાગટ્ય દિવસે તેઓએ સહપરિવાર માતાના મંદિરે પૂજા અર્ચના કરી હતી. कोई संकल्प पूरा करने के लिए हमने करीब 20 किलो सोना माता जी के चरणों के अंदर हमने अर्पण किया है और 5 किलो बाकी है और टुंकल समय में जेम ट्रस्टी जनों हमको बताते हैं उसी तरह हम काम चालू है उस काम चालू की तरह हम 5 किलो सोनू और बाकी है वो टुंक समय हम दे देंगे. छिल्ला 21 वर्षों थी या ગુજરાતી ફિલ્મ જગતના અભિનય સમ્રાટ પદ્મશ્રી ઉપેન્દ્ર ત્રિવેદીનું અવસાન થતાં સમગ્ર ગુજરાત શોકમાં ડૂબી ગયું હતું. સ્વર્ગીય ઉપેન્દ્ર ત્રિવેદીને શ્રદ્ધાંજલિ પાઠવવા ઠેર ઠેર શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા હતા. પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ખાતે ઉપેન્દ્ર ત્રિવેદીને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. તેઓને આ યુનિવર્સિટીએ વર્ષ 2012માં માનદ ડીલીટની પદવી એનાયત કરી સન્માનિત કર્યા હતા. કુલપતિ રતનલાલ ગોધરા તેમજ કર્મચારીઓએ સ્વર્ગસ્થ ઉપેન્દ્ર ત્રિવેદીના યુનિવર્સિટીની મુલાકાતના સંસ્મરણો વાગોળ્યા હતા. આકાર અમિટ છાપ કે સાથ આજ ઇસ દુનિયા કો અલવિદા કહે ગયે
किंतु आने वाला दशक, आने वाली शताब्दियां उस हीरो को एक उच्च कोटि के हीरो के रूप में जाना जाएगा। ગુજરાતી ફિલ્મના અભિનય સમ્રાટ અને જાણીતા સમાજસેવી પદ્મશ્રી ઉપેન્દ્ર ત્રિવેદીના નિધનથી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને મોટી ખોટ પડી છે. દૂરદર્શન સાથેની વિશેષ મુલાકાતમાં જાણીતા લેખક મધુરાય અને જાણીતા પત્રકાર સાહિત્યકાર એવા રજનીકુમાર પંડ્યાએ ઉપેન્દ્રભાઈ ત્રિવેદી સાથેના જૂના સંસ્મરણો યાદ કરીને ભાવાંજલિ આપી હતી. અને આવડ્યું હોય એવું નથી, અંદરથી એવું ગેલી વર્તું છે. અને મારા પરમ મિત્ર હતા, એમની આત્મકથાનું આલેખન મેં કરી આપ્યું છે. પણ આત્મકથા એટલે વાત એમની છે અને હું તરીકે લખાયેલી ત્રીજા પુરુષ એક વચનમાં, પણ એનું આલેખન મેં મારા મિત્ર બેન પોટંગે કર્યું. મહેસાણા જિલ્લાના તૈયલ ગામે વિનામૂલ્યે નેત્ર ચિકિત્સા કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં જાણીતા તબીબોએ ઉપસ્થિત રહીને 700 દર્દીઓને તપાસ્યા હતા, જેમાંથી 30 જેટલા દર્દીઓને જામર અને મોતિયાના ઓપરેશનનું નિદાન કરાયું હતું. આ કેમ્પમાં 300 જેટલા આંખના દર્દીઓને નંબરના ચશ્માનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું. અમદાવાદમાં એએમએમાં ભારતનું સર્વપ્રથમ જાપાન ઇન્ફોર્મેશન એન્ડ સ્ટડી સેન્ટર સ્થાપવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન 10 જાન્યુઆરીએ મુંબઈથી જાપાનના કોન્સ્યુલેટ જનરલ યોશી આકી ઇતો તેમજ ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કરશે. પત્રકારોને અમદાવાદમાં માહિતી આપતા ઇન્ડો જાપાન ફ્રેન્ડશીપ એસોસિએશનના પ્રમુખ મુકેશ પટેલે જણાવ્યું હતું કે ભારત તેમજ જાપાનના શૈક્ષણિક, વ્યાપારી તેમજ સાંસ્કૃતિક સંબંધોને વધુ વેગ આપવાના હેતુસર તેમજ જાપાનીઝ ભાષા, કલા, સાહિત્ય, ઇતિહાસ, સંસ્કૃતિ, પરંપરા, વ્યાપાર, અર્થતંત્ર, મેનેજમેન્ટ તેમજ જાપાનને સ્પર્શતા વિવિધ પાસાઓ સંબંધી અભ્યાસ અને પ્રશિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુસર આ સેન્ટરની સ્થાપના કરવામાં આવી રહી છે. 10 જાન્યુઆરી દરમિયાન અહીં જાપાન ફેસ્ટિવલનું આયોજન પણ કરવામાં આવ્યું છે. દ્વિપક્ષી સંબંધો છે, શૈક્ષણિક, વ્યાપારી તેમજ સાંસ્કૃતિક, એટલે જેને આપણે ABC ઇન વન સ્ટોપ શોપ કહીએ, એકેડેમિક, બિઝનેસ અને કલ્ચરલ, એ ત્રણેય દિશાઓની અંદર આપણા દ્વિપક્ષી સંબંધો ખૂબ ઝડપભેર વિકાસ પામે અને ભારતીયો જેમને જાપાન વિશેની જાણકારી મેળવવામાં અથવા તો જાપાન સાથેના સંબંધો વધારવામાં રસ હોય એમને માટે આ સેન્ટર એક ખૂબ મહત્વનો ભાગ ભજવશે. ક્રિકેટ. આવતીકાલથી સિડની ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ ટેસ્ટ શ્રેણીની અંતિમ અને ચોથી ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે. આ ટેસ્ટમાં ભારતીય ટીમના નવા કેપ્ટન વિરાટ કોહલીની રણનીતિ ઉપર ક્રિકેટ રસિકોનું ધ્યાન કેન્દ્રિત રહેશે. ધોનીએ ટેસ્ટ શ્રેણીમાં સંન્યાસ લેવાની જાહેરાત કર્યા બાદ ભારતીય ક્રિકેટને નવા દ્રષ્ટિકોણથી જોવામાં આવશે. સિડનીમાં ભારતે 36 વર્ષ પહેલાં ટેસ્ટમાં જીત મેળવી હતી. આ ટેસ્ટમાં ભારત હારશે તો ટેસ્ટ રેન્કિંગ ઉપર અસર થઈ શકે છે. જોકે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને વિરાટ કોહલી ઉપરાંત અજિંક્ય રહાણેની બેટિંગની ચિંતા સતાવી રહી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાતના સમુદ્રમાં પાકિસ્તાનની બોટમાં થયેલા વિસ્ફોટ મુદ્દે ઉઠેલા પ્રશ્નો સામે સંરક્ષણ મંત્રીની સ્પષ્ટતા. સરહદ પર પાકિસ્તાનની અવરચંડાઈ યથાવત. પાકિસ્તાનના ફાયરિંગમાં એક જવાન શહીદ. મોદી સરકારના કાર્યકાળમાં વધુ એક નવતર અભિયાનનો પ્રારંભ. વીજળીની ખપત ઘટાડવા લોકોને આહવાન કરતા પ્રધાનમંત્રી. આગામી 2 વર્ષમાં સમગ્ર દેશમાં સ્ટ્રીટ લાઇટ્સમાં આવશે LED લાઇટ્સ. નીતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકે અરવિંદ પનગડિયાની નિમણૂક. વિવેક ડેબ્રોય અને VK સારસ્વતની પૂર્ણકાલીન સભ્ય તરીકે નિમણૂક. હોદ્દાની રૂએ કેટલાક મંત્રીઓ બન્યા નીતિ આયોગના સભ્યો. વાયબ્રન્ટ સમિટ માટે સજ્જ થતું ગુજરાત. અમદાવાદ અને ગાંધીનગરને અપાયા નવા શણગાર. સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો. આવતીકાલથી ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાશે ચોથી અને અંતિમ ટેસ્ટ. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જોન્સન ઇજાગ્રસ્ત હોવાથી બહાર. ભારતીય ટીમનું નેતૃત્વ વિરાટ કોહલી સંભાળશે. આ સાથે સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.